नमस्कार, आप जोई रहा शो स्पार्क टुडे न्यूज 31 डिसेम्बर ने लईने वडोदरा शहर पोलिस सज्ज छे। आ माटे एक प्रेस कॉन्फरन्स पोलिस विभाग द्वारा करवामां आवी। डीसीपी ઝોન 2 અભય સોનીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, જેમાં તેમણે સંપૂર્ણ માહિતી આપી પોલીસ વિભાગની 31 ડિસેમ્બરના દિવસે કામગીરીને લઈને। તેમણે જણાવ્યું કે પોલીસની ટીમ રાત્રે 8 વાગ્યાથી બંદોબસ્તમાં રહેશે। પોલીસ જવાન બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર મશીન અને એનડીપીએસ કિટ સાથે બંદોબસ્તમાં હશે। મહિલા પોલીસ સાદા ડ્રેસમાં બંદોબસ્તમાં રહેશે। શહેરમાં ઠેર ઠેર નો પાર્કિંગ અને નો એન્ટ્રી માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। ફતિગંજ સર્કલથી ફતિગંજ લાલ ચર્ચથી કમાટીબાગ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે। મોટી પાર્ટીની મંજૂરી અત્યાર સુધી કોઈએ માંગી નથી તેવું ડીસીપી ઝોન 2 અભય સોનીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે। અને આ સિવાય તેમણે પોલીસ વિભાગની શું કામગીરી રહેશે તે વિશે સંપૂર્ણ માહિતી આપી। પહેલા તો સરને એ બોલાય કે ભાઈ હમારે પાસ ક્યાં ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટ રહેગા। એક તો બ્રેથ એનાલાઇઝર રહેગા, फिर उसके बाद अभी जो लेटेस्ट हमने इंट्रोड्यूस कराए हैं दो जे आती काले 31 डिसेम्बर जे नवा वर्ष की उजवनी अर्थे कार्यक्रम योजना है। आ अर्थे पुलिस बहुत कड़क बंदोबस्त अमे राखेलो छे। आमा बे त्रण कॉम्पोनंट है। एक तो जे पुलिस स्टेशन बंदोबस्त है, पीआई जे ते पीआई है पुलिस स्टेशन थाना अमलदार, ए जे उजवनीवाड़ी जगह थे त्या होल्ड राखशे अने पोताना पुलिस स्टेशन पण त्या बंदोबस्त समग्र विस्तार में रहेशे। आना पछी अमे लोकोए बे त्रण वस्तु आ स्पेशल आ वर्षे करवाना छे। पहली वस्तु छे जे बॉडी वॉर्न कैमरा आ वर्षे अमने इश्यू थया छे, तो बॉडी वॉर्न कैमराथी नजर राखवामां आवशे। पछी ब्रेथ एनालाइजरनो पण यूज आ वर्षे करवामां आवशे। अने आ वर्षे एनडीपीएस किट अमे लोकोने इश्यू थया छे डीजी ऑफिसथी। आ किटमां 100 जेटली स्ट्रीप छे अने आ किटने सलाइवानो जे सैम्पल लई 7 થી 10 મિનિટમાં अमने टेस्ट रिजल्ट मिली जशे के आ माणस એનડીપીએસનો કન્ઝમ્પશન કરેલું છે કે નહીં। તો આ રીતે અમે લોકોએ જે પોલીસ સ્ટેશનનો જે સ્ટેટિક બંદોબસ્ત છે અને જે અમારા સ્પેશિયલ કામગીરી છે, આના પછી જે સિવિલ ડ્રેસમાં ડિકોય પણ મૂકવાના છે, મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં ત્યાં અમે લોકોએ રાખવાના છે, જેથી કોઈ લુખા તત્વો જો મહિલાની છેડતી કરતી હોય તો એમને પણ અટકાવી શકે એવી રીતે અમે કામગીરી કરવાના છે। આની પછી અમે ટ્રાફિક માટે નો પાર્કિંગ અને પ્રવેશબંધી પણ જાહેર કરવામાં આવેલી છે। જે નવું બનવામાં આવેલું છે અટલ બ્રિજ, આ નો પાર્કિંગ તરીકે કરવામાં આવેલું છે। આના પછી અકોટા બ્રિજ, ફતેહગંજ બ્રિજ, એ બધું નો પાર્કિંગ કરવામાં આવેલું છે। પ્રવેશબંધી માટે કાલાઘોડાથી લઈ નરહરી સર્કિલ, જૂનાગોડા સર્કિલ, સદર બાજાર, કામાટીબાગ રોડ, આમાં પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલી છે। આ માટે ડાયવર્ઝન નર્સિંગ હોમ 4 રસ્તાથી આપવામાં આવેલા છે। તો એવી રીતે અમે ટ્રાફિકની વ્યવસ્થામાં પણ સુચારુરૂપથી ચાલી શકીએ અને કોઈ નાગરિકોને પરેશાની નહીં થાય ઉજવણી દરમિયાન આ પૂરેપૂરી તકેદારી અમે લોકો અત્યારે રાખી રહ્યા છીએ। અત્યારે અમારી પાસે કોઈ એવી મોટી પાર્ટીની મંજૂરી માંગવામાં આવેલી નથી, પણ જે લોકો પોતાના રીતે પાર્ટી કરવાના છે આ પોલીસ સ્ટેશનમાં જાણ કરશે અને એવી રીતે અમે બંદોબસ્ત અને તકેદારી રાખશે અમે અમારા લોકો કે કોઈ પણ બનાવ અથવા દુર્ઘટના ના બને। સમગ્ર જે વડોદરા શહેરનો પોલીસ સ્ટાફ છે, ટ્રાફિકનો સ્ટાફ પણ આ બંદોબસ્તમાં ડિપ્લોય કરવામાં આવશે। હોમગાર્ડ, અમારા જે લોકલ પોલીસ સ્ટેશનના સ્ટાફ છે, ડી સ્ટાફ છે, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બધું આ વ્યવસ્થામાં ગોઠવશે અને સ્પેશિયલી જે કોઈ ડ્રગ્સની પાર્ટીઓ કે દારૂની પાર્ટીઓ એવી કઈ રીતની કોઈ ચલતી હોય તો આમાં અમારે સ્પેશિયલ વોચ રહેશે અને અમે દરોડા પાડીને આમાં કેસ કરવામાં આવશે। આ અમે દર બંદોબસ્તમાં સ્પેશિયલી અને આ બંદોબસ્તમાં પણ અમે લોકોએ જે સ્પેશિયલ સ્પોટ તરીકે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ બનાવતા હોય છે। આમાં શું તો એ થાય છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ અલગ વિસ્તાર એમને આપવામાં આવેલા હોય છે। કોઈ પણ પાર્ટી પ્લોટ અથવા કોઈ પણ એવા જગ્યાઓ જ્યાં રેવ પાર્ટી અથવા દારૂની પાર્ટી ચાલતી હોય તો તરત માહિતી મળતા જ અમે લોકો ત્યાં પહોંચી જાય અને કેસ કરતા હોય છે। આ વખતે પણ અમે લોકો એવી રીતે સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે રેડ પાડવાનો છે। જે લોકોએ અત્યાર સુધી પરમિશન નહીં માંગી છે, અમે લોકોએ ઇન્કવાયરી કરીને એમનેથી પરમિશન મેળવી લેવાની એમનેથી વાત કરવામાં આવશે અને એમને જો બંદોબસ્ત જોઈએ તો અમે બંદોબસ્ત પણ આપશે। નાગરિકોને કોઈ કોઈ પણ જાતની તકલીફ ના ઊભી થાય એવી સ્પેશિયલ તકેદારી અમે લોકો રાખી રહ્યા છીએ।
અમારો જે બંદોબસ્ત છે એ રાત્રિ આવતીકાલની રાત્રિ 8 વાગ્યાથી પહેલી સવારે 3 વાગ્યાથી અમારો બંદોબસ્ત સતત કન્ટિન્યુઅસ રહેશે. તો આ દરમિયાન કોઈ પણ નાગરિકને ટ્રાફિક અથવા ઉજવણી દરમિયાન કોઈ પણ જાતની પરેશાની ના હોય અને સ્પેશિયલ તકેદારી રાખવામાં આવશે અને સ્પેશિયલી ટ્રાફિક ઉપર અમારો ફોકસ રહેશે અને ટ્રાફિક લગતની કોઈ કોઈ માણસને કોઈ પણ નાગરિકોને કોઈ તકલીફ ના પડે એટલા માટે અમે લોકો કામ કરવાના રહેશે. પોલીસ મંજૂરી વગર જે પાર્ટી થશે તો એમને એના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે. જે હાઈકોર્ટની જે ગાઈડલાઇન છે એ મુજબ અમે લોકોએ પરવાનગી આપી છે અને જાહેરનામો પણ ફટાકડા નહીં ફોડવાનો જાહેરનામો પણ અમે લોકોએ બહાર પાડ્યું છે. અમે 53 જેટલા નાકા પોઈન્ટ અને 11 જેટલી અમારી ચેકપોસ્ટ એક્ટિવ કરી છે આ વખતે અને આ બધું ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટ ઉપર અમારી પોલીસ રહેશે અને અવર જવર કરતા લોકોની વ્હીકલ ચેકિંગ થશે અને સ્પેશિયલ ચેકિંગ જે સિવિલ ડ્રેસમાં છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે.